नमस्कार, वीटीवीनी विशेष रजूआत करियर गुरु साथे हूँ अंकुर, आपनुं स्वागत करूं छूं। दर्शक मित्रों, आ एक एवो कार्यक्रम छे जेमां आप करियर ने लगता अपना मूंझवता प्रश्नों छे तेनुं अमे निराकरण लावता होईए छीए। हालनी जो वात करवामां आवे, अत्यारे गवर्नमेंट द्वारा खास एवी जाहेरातो बहार पाडवामां आवी छे, तेने लईने आजे एक चर्चा करवी छे। ते माटे आपणी साथे स्टूडियोमां जोडाया छे गढ़वी एकेडमीना प्रફુલભાઈ ગઢવી। પ્રફુલભાઈ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ પ્રફુલભાઈ। જિલ્લા પંચાયત સેવા પસંદગી દ્વારા અત્યારે તલાટી અને જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની ભરતી પડવાની છે, પડી ગઈ છે। ખાસ ફોર્મ ભરવા અંગે તેની પ્રાથમિક માહિતી આપશો, કારણ કે શરૂઆતી સ્ટેજ તો એ જ હોય છે, એમાં પણ ઘણા એવા કેન્ડિડેટ છે જે મૂંઝાઈ જતા હોય છે। આપણે આ જે જાહેરાત છે જિલ્લા પંચાયત સેવા પસંદગી, એમાં સમગ્ર ગુજરાતના બધા જિલ્લાની અંદર 30 થી 33 જિલ્લાઓમાં અલગ અલગ જિલ્લા પંચાયત માટે થઈ અને તલાટી વર્ગ 3 અને જુનિયર ક્લાર્ક વર્ગ 3 એની જાહેરાત આવી, જેમાં જુનિયર ક્લાર્કની વાત કરીએ તો કુલ સીટ 1057 જેટલી અને તલાટીની આપણે વાત કરીએ તો 1819 જેટલી સીટ, એટલે કુલ સીટ બંનેની થઈ અને 2876 થાય। અહીંયા આજે વર્ગ 3 માટે તલાટીની જ્યારે જાહેરાત પડતી હોય એની સાથે જુનિયર ક્લાર્કની જાહેરાત પડતી હોય અને જિલ્લા પંચાયત સેવા પસંદગી દ્વારા એની જાહેરાત પડતી હોય તો દરેક વ્યક્તિને પોતાના જિલ્લાની અંદર જ જુનિયર ક્લાર્ક અથવા તો તલાટીમાં એને નોકરી કરવાની ત્યાં તક મળતી હોય। આપણે એવરેજ વાત કરીએ કે ભાઈ આજે અગાઉમાં જ્યારે આ પરીક્ષા થઈ હતી ત્યારે જે જિલ્લા પંચાયત દ્વારા જે તલાટીની ને જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવી હતી એનું મેરિટ આપણે જોઈએ તો એવરેજ 70 થી લઈ અને 85ની વચ્ચે રહેલું આપણને જોવા મળ્યું હતું। અને આની ફોર્મ ભરવાની જે પ્રાથમિક પ્રક્રિયા છે એ આપણે વાત કરીએ તો ઓજસ જે વેબસાઇટ છે એના ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે। ગુજરાતના કોઈપણ જિલ્લાની અંદર કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએ એના માટે એપ્લિકેબલ થઈ શકશે। કોઈપણ જિલ્લાનો વ્યક્તિ હોય, બીજા જિલ્લામાં ફોર્મ ભરવું હોય તે ભરી શકશે, એ પ્રકારની પદ્ધતિ છે। પણ પરીક્ષા દરેક જિલ્લાની એક જ દિવસે હશે, એટલે એક જ દિવસે એની પરીક્ષા અપાશે। ફોર્મ ભરવાની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થઈ અને 8 ઓક્ટોબર સુધી એના ફોર્મ ભરાશે। જે વ્યક્તિ ઓપન કેટેગરીમાં હશે એને ચલન ભરવાનું હશે તો ત્યાં 2 દિવસની વધારાની છૂટછાટ, એટલે કે 10 ઓક્ટોબર સુધી એ વ્યક્તિ પોસ્ટમાં અથવા બેંકમાં એનું જે ચલન છે એ ભરી શકશે। ચલન ઓનલાઈન પદ્ધતિથી પણ ભરાય છે, ડેબિટ ક્રેડિટ કાર્ડથી પણ ભરી શકાય છે। એટલે પ્રાથમિક પ્રક્રિયા સ્વરૂપે કોઈપણ વ્યક્તિએ પોતાનો જિલ્લો અથવા તો એને નજીકનો જિલ્લો કે જે યોગ્ય લાગે એ જિલ્લાની અંદર જુનિયર ક્લાર્ક અને તલાટીનું ફોર્મ ભરવું જોઈએ। અહીંયા એક જ તૈયારીમાં 2 તક મળતી હોય, એટલે કે એક જ સિલેબસ આપેલો છે, એક જ સિલેબસની અંદર તલાટીની પણ પરીક્ષા લેવાશે અને એ જ સિલેબસમાં એના બીજા કે ત્રીજા રવિવારે જુનિયર ક્લાર્કની પણ પરીક્ષા લેવાશે, એટલે એક જ તૈયારીમાં એને 2 વખત તક મળી એવું કહેવાય અને ધોરણ 12 પાસ ઉપરના લેવલની આ પરીક્ષા છે। બિલકુલ, વયમર્યાદાનો શું ક્રાઇટેરિયા છે? વયમર્યાદાની વાત કરીએ તો પહેલા જયારે તલાટીની પરીક્ષા લેવાતી તો એ વખતે ઉંમર જે છે એ 18 થી લઈ અને 28 વર્ષ સુધી રહેતી। હવે જે સરકારે 3-4 વર્ષ અગાઉ ફેરફાર કર્યો એમાં 5 વર્ષની વધારાની દરેક કેટેગરીને છૂટછાટ આપી, એટલે 18 થી 33 વર્ષની ઉંમર મર્યાદામાં જે પણ કોઈ વ્યક્તિ હશે એ ફોર્મ ભરી શકશે। અનામતની અંદર કોઈ પણ વ્યક્તિ આવતી હશે તો એ અનામતના એના જે ઉંમરનો ક્રાઇટેરિયા છે એની અંદર બીજા 5 વર્ષ ઉમેરા જશે, એટલે કે એસસી એસટી અને એસસીબીસીની વાત કરીએ તો એ 33ની અંદર બીજા 5 વર્ષ ઉમેરાશે, એટલે 38 વર્ષ સુધી એ વ્યક્તિ ત્યાં ફોર્મ ભરી શકશે। જે મહિલા ઉમેદવાર છે એ ઓપન કેટેગરીમાં આવતા છે તો પણ એને 5 વર્ષની વધારાની છૂટછાટ મળશે અને એ રિઝર્વેશન કેટેગરીમાં આવતા છે તો પણ એને 10 વર્ષની ત્યાં છૂટછાટ મળશે, એટલે કે 5 એની પોતાની રિઝર્વેશન કેટેગરી મળશે એ છૂટછાટ અને એની સાથે વધારાની 5 વર્ષની છૂટછાટ, એટલે 18 થી લઈ અને 33 વર્ષની ઉંમરમર્યાદા સુધી ઓપન કેટેગરીની વ્યક્તિ ફોર્મ ભરી શકશે અને જે રિઝર્વેશન કેટેગરીમાં આવે છે એ 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે। બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે તલાટી અને જુનિયર ક્લાર્કની એક્ઝામ લેવાશે, ખાસ અભ્યાસક્રમ કેવો રહેશે? અભ્યાસક્રમની વાત કરીએ તો અહીંયા તો સૌથી પહેલા ધોરણ 12 જે છે એના લેવલનો જ અભ્યાસક્રમ હોય, એટલે 5મા ધોરણથી 10મા ધોરણની અંદર જે ભણ્યા હોય એ જ વસ્તુ ત્યાં રિપીટ થતી હોય। અગાઉના તમે બધા જ તલાટીના અને જુનિયર ક્લાર્કના પેપર ચેક કરી જુઓ, તમને ખબર પડશે કે ધોરણ 10, ધોરણ 8, ધોરણ 9 એ જીસીઆરટીની જે બુક્સ હોય એની આજુબાજુના જ પ્રશ્ન હોય, એ સિવાયનો વધારાનો કોઈ પ્રશ્ન બહારનો ક્યાંયથી જોવા મળતો નથી, સિવાય કે કરંટ અફેર્સના 5-10 પ્રશ્ન જે હોય જે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, સરકારી યોજનાઓ એની આજુબાજુના હોય એ જોવા મળે। અહીંયા 100 માર્કનું જે પ્રશ્નપત્ર આપેલું છે એનો સિલેબસ એ પ્રકારનો છે કે 35 માર્કમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણ, એટલે કે એવરેજ ગણીએ તો 17-18 પ્રશ્ન એના સાહિત્યના હોઈ શકે અને 17-18 પ્રશ્ન જે છે એ ગુજરાતી વ્યાકરણના હોઈ શકે, કે જે ધોરણ 8, 9, 10ની અંદર અગાઉ જે ભણી ગયેલા છે એ જ વસ્તુ ત્યાં રિપીટ થવાની છે। બીજું 35 માર્કનું આપણે ગણીએ તો સામાન્ય જ્ઞાન, સામાન્ય જ્ઞાનની અંદર અલગ અલગ ટોપિકથી 12 થી 13 જેટલા જનરલ સ્ટડીના ટોપિકમાં આ પ્રશ્ન પૂછાતા હોય, ભૂગોળનો પ્રશ્નની અંદર આવે, ઇતિહાસનો પ્રશ્નની અંદર આવે, વિજ્ઞાન ટેકનોલોજીનો પ્રશ્ન આવે, કરંટ અફેર્સના બનેલા કોઈ બનાવે એનો પ્રશ્ન આવે,
બંધારણના પ્રશ્ન જોવા મળે, જાહેર વહીવટના એકાદ બે પ્રશ્નના ત્યાં ઉદાહરણ જોવા મળે. આમ 14-15 જેટલા અલગ અલગ જે જનરલ સ્ટડીના ટોપિક કહી શકાય એ ટોપિકના ત્યાં રમત ગમત સાંસ્કૃતિ કલ્ચરલ બાબત આ બધાના ત્યાં પ્રશ્ન જોવા મળતા હોય. એટલે 35 માર્કનું જનરલ સ્ટડી અને 35 માર્કનું ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણ આ 70 માર્ક જેટલું જો કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હોય તો ઇંગ્લિશ મેથ્સમાં એને ટૂંકમાં તૈયારી કરવાની રહેશે. બિલકુલ પ્રફુલભાઈ, સુરતથી નિર્મલભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. જે નિર્મલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. આજે સર મારે મારો મેન ગોલ પીએસઆઈ નો છે, પણ અત્યારે તલાટીની એકઝામ પરિસ્થિતિ એવી છે એટલે તલાટીની એકઝામ આપીને નોકરીમાં લાગી જવાનું છે એવું છે. તો શું તલાટીની એકઝામ પાસ થઈ ગયા પછી નોકરી લાગી જાય તો પીએસઆઈ ની તૈયારી કરી શકાય? અહીંયા આપણે વાત કરીએ તો જે તમારો પ્રશ્ન છે એવો પ્રશ્ન ભૂતકાળમાં ઘણા બધા લોકો નતો અને હલ પણ થઈ ગયો. એટલે કે ધારો કે તમે અત્યારે પીએસઆઈ જાહેરાત પડી નથી એટલે તમારી જોડે એક ઓપોર્ચ્યુનિટી તરીકે તમે કોન્સ્ટેબલની પરીક્ષા આપી શકો અને બીજી ઓપોર્ચ્યુનિટી તમારી જોડે જુનિયર ક્લાર્ક અને તલાટીની છે. તમે ત્રણમાંથી કોઈ પણ પરીક્ષા જે છે એમાં પાસ થયા પછી નોકરી કરતા હોય અને પીએસઆઈની જાહેરાત પડે તો ડિપાર્ટમેન્ટલી મંજૂરી લઈ ફોર્મ ભરી અને ત્યાં તમે પરીક્ષા આપી શકો છો. તમે પીએસઆઈની અંદર ત્યાં સિલેક્ટ થઈ જાઓ તો એવા સંજોગોમાં સરકાર દ્વારા તમને ત્યાંથી એ જગ્યાએથી ત્યાં રિલીવ કરવામાં આવે અને તમે જે પીએસઆઈમાં સિલેક્ટ થયા છો ત્યાં તમે હાજર થઈ શકો. એટલે જ્યાં સુધી જાહેરાત એની ના પડે ત્યાં સુધી તમે આ જે તલાટીની પરીક્ષા છે એ આપી અને એની તૈયારી કરો. કેમ કે જે પીએસઆઈનું પેપર આવશે એમાં જે જનરલ સ્ટડીનું જે પેપર આપેલું હોય 100 માર્કનું, એમાં જે આજે સામાન્ય જ્ઞાન આપણે 35 માર્કનું તલાટીની અંદર છે એનું એ ત્યાં આવતું હોય અને ગુજરાતી સાહિત્ય અહીંયા જે 17-18 માર્કનું કે ગ્રામર છે એ ગ્રામરનું પેપર ત્યાં અલગથી આવતું હોય, પણ જે ગુજરાતી સાહિત્ય છે એના પણ થોડા ત્યાં પ્રશ્ન પૂછાતા હોય. બિલકુલ પ્રફુલભાઈ, ગોધરાથી રાકેશભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. રાકેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જિલ્લા પંચાયતમાં જે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની જે એક્ઝામ પડી છે એમાં એવા મેસેજ ફરે છે અત્યારે માર્કેટમાં કે તમે જે જિલ્લામાં રહેવાસી હોય ત્યાં જ તમારે અરજી થાય. આ જે મેસેજ ફરતા થયા છે બરાબર, સરકાર કોઈ વખત એવો જાતે હાથે કરીને મેસેજ ફરતો કરતી નથી બરાબર, કે સરકારની બાબતમાં કોઈ રસ હોતો નહીં. અમુક કોઈ ખોટા લેભાગુ જે થતો હોય અને એ કોઈ એમનો ક્લાસીસનો કેવો તેવો જે બિઝનેસ હોય અથવા તો જે લોકો પાસ થઈ શકતા ના હોય 8-10 વખત પરીક્ષા આપી હોય એવા લોકો બી ખોટી માહિતી ફેલાતા હોય. ગવર્મેન્ટને આ જાહેરાત આપી હોય તો ન્યૂઝપેપરમાં જ આપણને જાહેરાત આપે છે કે ધારો કે તમારી તલાટીની જાહેરાત આવી તો ન્યૂઝપેપરમાં આવી, તમારી જુનિયર ક્લાર્કની જાહેરાત આવી તો ન્યૂઝપેપરની અંદર આવી, એની અલગ અલગ બે પેપર છે તો એ પણ ત્યાં જોગવાઈ કરી. ભૂતકાળની અંદર તલાટીની જુનિયર ક્લાર્કની પરીક્ષા જે હતી બે તબક્કામાં લેવાતી હતી, એક પેપર તમારું જે છે ઓએમઆર સિસ્ટમથી થતું, બીજું એક પેપર તમારું જે છે એ કોમ્પ્યુટર ઓનલાઈન થતું હતું. અને આ વખતની પરીક્ષામાં ફેરફાર આવે કે ભાઈ માત્ર એક જ પેપર લેવાશે, એ પેપરમાં પાસ થાય એનું સિલેક્શન થશે. તો સરકારને જે જાહેરાત આપવાની એ ન્યૂઝપેપરની અંદર જ આપશે. આવા જે ગબગોળા થતા હોય એનાથી દૂર રહી માત્ર આપણે અભ્યાસક્રમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પરીક્ષા આપવી જોઈએ. અને ધારો કે આ વસ્તુઓ છે તો એ તમને તમારા નોટિફિકેશનમાં તમારો મોબાઈલ મેસેજ છે એમાં ડાયરેક્ટ જ તમને જાણ કરશે. એટલે એવી કોઈ ડરવાની કે ચિંતા કરવાની જરૂરિયાત નથી. જ્યાં સુધી સરકારની ઓથેન્ટિક વેબસાઇટ જે જિલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ ઉપર ના આવે ત્યાં સુધી કોઈ બાબત સાચી માનવી નહીં. બિલકુલ બિલકુલ. સુરતથી હેતવીબેન નામના કોલર આપણી સાથે જોડાયા છે. હેતવીબેન, આપનો પ્રશ્ન જણાવશો. હા નમસ્તે સર, હું સુરતથી બોલું છું. સર હવે મારે મેન આયપ ચિટકીસનું પણ ફોર્મ ભરેલું છે અને જુનિયર કાલકુર અને તલાટીનું પણ ફોર્મ ભરેલું છે, તેની અંદર કોમ્પ્યુટરની જાણકારી ફરજિયાત છે. હવે એની અંદર મારે બોઈસનું સર્ટિફિકેટ કે બીજી કોઈ સંસ્થાનું સીસીસીને જોઈએ કે મારું મેં બીફાર્મ કરેલું છે તેના ફર્સ્ટ. અહીંયા તમારી વાત કરીએ તો તમે વાત કરી કે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ. સામાન્ય રીતે 2001-2002 પછીથી જે આગળનો સિલેબસ આવતો ગયો એમાં એવું થયું કે ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર કોમ્પ્યુટર એક સબ્જેક્ટ તરીકે દરેક વિદ્યાર્થી જેમ ભૂતકાળમાં સંસ્કૃત કે પીટી લેતા એમ લેતા થયા. એટલે ધારો કે તમારી જોડે સીસીસીનું સર્ટી ના હોય અને તમે સીસીસીના સર્ટીના લેવલ મુજબની એટલે કે સમકક્ષ સર્ટી હોય તો પણ ચાલી શકે. અહીંયા તમારે માત્ર કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન છે એ અંગે યસ એવું જ સિલેક્ટ કરવાનું છે. ત્યાં તમારે સીસીસીનો એવો કોઈ નંબર લખવાનો નથી. અને બીજી વાત એ કે તમારે જોબ લાગ્યા પછીનો જે 5 વર્ષનો સમયગાળો છે એમાં જે કમ્પલસરી પરીક્ષા, ધારો કે તમે ઇંગ્લિશ રાખ્યું હોય ધોરણ 10માં તો હિન્દીની પરીક્ષા તમારે ત્યાં પાસ કરવાની થશે. તમે કોમ્પ્યુટર રાખ્યું હોય કે ના રાખ્યું હોય, તમારી જોડે ખાલી એનું બેઝિક જ્ઞાન હોય તો તમારે કોમ્પ્યુટરની છતાં પણ ત્યાં પરીક્ષા પાસ કરવાની થશે. એટલે કોમ્પ્યુટરનું માત્ર તમારી જોડે નોલેજ હોવું જોઈએ. એટલે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમે બીફાર્મ કરેલું છે, તમે બાયો સાયન્સ પાસ કરેલું હશે, ત્યાં તમે આ પરીક્ષા આરામથી આપી શકશો અને સિલેક્ટ થશો તો તલાટીમાં તમને જોબ મળશે. જે કોમ્પ્યુટરની પરીક્ષાઓ કે હિન્દી ગુજરાતી અંગ્રેજીની પરીક્ષાઓ લેવાશે એ સરકારે નિયત કરી કરેલી પરીક્ષાઓ 5 વર્ષના સમયગાળાની અંદર લેવાશે, એ જ તમારે ત્યાં પાસ કરવાની રહેશે.
તો દર્શક મિત્રો, આગળ પણ પ્રફુલભાઈ આપને તલાટી અને જુનિયર ક્લાર્ક વર્ગ 3ની જે પરીક્ષા આવી રહી છે તેનું માર્ગદર્શન પૂરું પાડશે. પરંતુ હાલ એક એવો કાર્યક્રમ જેમાં અમે આપને કરિયરને લગતું માર્ગદર્શન પૂરું પાડીએ છીએ, ત્યારે આજે માહિતી આપી છે તલાટી અને જુનિયર ક્લાર્કની જે પરીક્ષા આવી રહી છે તેના માટે. તો તેના જ માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે પ્રફુલભાઈ ગઢવી. પ્રફુલભાઈ, સ્ટુડિયોમાં આપનું પુનઃ સ્વાગત. કેટલા તબક્કાઓમાં આ તલાટી અને જુનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા લેવામાં આવતી હોય છે? સામાન્ય રીતે આપણે એની તબક્કાની વાત કરીએ તો અત્યાર સુધી જે તલાટીની પાછલા 3-4 વર્ષમાં પરીક્ષા લેવાઈ અને કોઈ પણ પંચાયત સેવા પસંદગીની પરીક્ષા લેવાઈ એમાં બે તબક્કા હતા. કે કોમ્પ્યુટરનો તબક્કો હતો ને એના પહેલા ઓએમઆર સિસ્ટમનું જે 100 માર્કનું પેપર અત્યારે છે એ પ્રકારના 200 માર્કના પેપરની ત્યાં વ્યવસ્થા કરી હતી. હવે 2012ના નિયમ મુજબ સરકારે અત્યારે થોડો ફેરફાર કર્યો અને અત્યારની જે પરીક્ષા છે એ માત્ર એક જ પેપરની અંદર લેવાશે. એટલે કે અને અહીંયા જે 35 માર્કનું જે આપણે વાત કરી કે સામાન્ય જ્ઞાન, 35 માર્કનું ગુજરાતી ભાષા સાહિત્ય, વ્યાકરણ 15 માર્કનું, અંગ્રેજી અને 15 માર્કનું ગણિત, આજે 100 માર્કનું એક જ પેપર આપવાનું. આ પેપરની અંદર એ વ્યક્તિ મેરિટની અંદર આવી જાય અને સિલેક્ટ થઈ જાય તો એને એક જ પેપરથી ત્યાં તલાટી અથવા તો ક્લાર્ક એને બેમાંથી જેની અંદર પાસ થયો એમને ત્યાં નોકરી મળી જાય. એટલે આ એક જ તબક્કાની અંદર લેવાતી પરીક્ષા છે. એટલે આમાં દિલ દઈને તૈયારી કરવી જોઈએ. આ જે પરીક્ષા છે એ ખૂબ સરળ કહી શકાય એવી, કેમ કે આનો જે અભ્યાસક્રમ જે છે એ 12મા ધોરણ સુધીનો, પણ એની અંદર જે બધા પ્રશ્ન તમે જૂના બધા પેપર જોશો તો તમને ખ્યાલ આવશે કે 5મું 6ઠું 7મું 8મું 9મું 10મું એમાં જે જીસીઆરટીની બુક્સ હોય એની અંદરના પ્રશ્નો હોય. પણ સામાન્ય રીતે આપણે કેવું થાય કે કોઈ પણ ગુજરાતનો વિદ્યાર્થી પેલી પ્રાઇવેટ પબ્લિકેશનની બુક વાંચી હોય એના કારણે એમાં બધું લાંબુચોડું લખ્યું હોય, એટલે જ્યારે તે જીસીઆરટીની બુક વાંચતો હોય તેમાં એક લીટીમાં નાનો પ્રશ્ન ક્યાંય લખેલો હોય તો એ નજરઅંદાજ હંમેશા કરી દેતા હોય. એને એમ કહો આટલું નાનું એક લીટીનું છે તો ક્યાં પૂછવાનું. ધારે કે આપણે વાત કરીએ તો ટેટની પરીક્ષામાં રાષ્ટ્રીય વૃક્ષ વર્ડ વિશે પૂછાય હતું તો ગમે એટલી બુક્સમાં તમે જોશો ને તો વર્ડ વિશે 1.5 લીટીથી વધારે ક્યાંય લખેલું નતું. બધા એમ કહે ના પૂછાય, પેલા પૂછ્યું. એટલે સામાન્ય રીતે જીસીઆરટીની બુક્સની અંદર આ પ્રકારનું બનતું હોય કે એકદમ 1.5 લીટીનું જે આપણને વાક્ય આપેલું હોય, ઓથેન્ટિક હોય, ગવર્મેન્ટની બુકની અંદર લખેલું હોય અને પરીક્ષામાં પૂછાય ને પછી બધા એની તૈયારી કરતા હોય. એટલે અહીંયા જે તૈયારી કરવી જોઈએ એ ગવર્મેન્ટના જે પણ પુસ્તકો હોય એને ધ્યાનમાં રાખી અને વિશેષ તૈયારી કરવી જોઈએ. એનસીઆરટીની બુક્સ જે છે એને પણ ધ્યાનમાં રાખીને તૈયારી કરવી જોઈએ, કેમ કે એમાં જે હિસ્ટ્રી, કલ્ચર, જિયોગ્રાફી એના બધા પ્રશ્ન એના આધારિત હોય. બિલકુલ. કયા પ્રકારનું સાહિત્ય વાંચી શકાય? કારણ કે જે રીતે આપે કહ્યું કે ઘણી બધી બુક્સો માર્કેટમાં અવેલેબલ હોય છે, કયું સાહિત્ય વાંચવું જોઈએ? આપણે વાત કરીએ તો અહીંયા જે પરીક્ષા છે એ તલાટી જુનિયર ક્લાર્કની છે, એનું લેવલ 12મું છે. એટલે એના જે પ્રશ્ન પૂછવાના એ ટૂંકા અને એમ કહી શકાય કે 100 માર્કના પ્રશ્ન અંદરથી કદાચ જોડકા પૂછાય તેના 10 આવે કે 12 આવે કે 8 આવે. એટલે એવી જગ્યાએ કેવું બનતું હોય, બજારમાં તમે જોશો તો અલગ અલગ પ્રકાર પબ્લિકેશનની જે બુક્સ હોય એ કોઈ 200 પત્તાની, 500 પત્તાની, 700 પત્તાની, 50,000 પ્રશ્ન, 8,000 પ્રશ્ન, 15,000 પ્રશ્ન, તો એ એટલું બધું કરવાથી કંઈ સોલ્વ થતું નથી. અહીંયા જે 100 માર્કના પ્રશ્ન છે એ 5મા ધોરણથી 12મા ધોરણની જીસીઆરટીની બુક આધારિત જ હોય. એટલી બુક તમે વાંચી લો, આરામથી તમારે 3-4 મહિનાની અંદર એ પૂરી થઈ જાય. જીસીઆરટીની બુકમાં એકદમ ટૂંકું ને ટચ, 1.5 લીટી, 2 લીટી, 3 લીટી એવાની અંદર આખા અને દરેક જે કવિતાના મુખડા હોય કે ઇતિહાસ હોય કે સાંસ્કૃતિક બાબત હોય કે ચિત્ર કે એનું નૃત્ય કે કલ્ચરલ બાબત, દરેક વસ્તુ અંદર ટૂંકમાં આપેલી હોય એ આરામથી યાદ રહી જાય. જ્યારે બીજી બધી બુક્સમાં કેવું હોય પ્રાઇવેટમાં કે ધારો કે કોઈ રાજા વિશે લખ્યું હોય તેનું પહેલા ધાર્મિક હાલ, પછી એનું સાંસ્કૃતિક હાલ, પછી રાજકીય હાલ, એકની એક વસ્તુની લીટી ફેરવીને 15 લીટી કરેલી હોય. એટલે ગવર્મેન્ટ આધારિત બુકની તૈયારી કરવાથી અહીંયા વિશેષ સફળતા મળી શકે. બિલકુલ. પ્રફુલભાઈ, અમદાવાદથી વિજયભાઈ નામના કોલર આપણી સાથે જોડાયા છે. વિજયભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હા જી સર. હા સર, હું અમદાવાદથી બોલું છું. ટીવીનો વોલ્યુમ બંધ કરી દેશો. હા સર, રેવન્યુ તલાટી અને પંચાયત મંત્રી બંનેમાં કઈ ડિફરન્સ છે સર? અહીંયા આપણે વાત કરીએ તો રેવન્યુ તલાટી અને જુનિયર ક્લાર્ક એ બંનેની અંદર પરીક્ષાના સિલેબસમાં કે અભ્યાસક્રમમાં કોઈ જ ક્યાંય ડિફરન્સ નથી. પણ એનો ડિફરન્સ ક્યાં છે? તમે જોબ લાગો ત્યાંથી થાય. ધારો કે તલાટી તમે તરીકે તમને જોબ મળી તો કોઈ ગ્રામ્ય વિસ્તાર છે એની અંદર જ તલાટીની સૌથી વધારે પોસ્ટ હોય. ધારો કે અમદાવાદ સિટી છે કે બીજું કોઈ તાલુકા સિટી છે તો એની અંદર તાલુકા પંચાયત જે હોય એ મામલતદાર કચેરી હોય તો મામલતદાર કચેરીમાં ત્યાં નાયબ મામલતદાર હોય ત્યાં તલાટી હોય, ને તાલુકા પંચાયત હોય તો એની અંદર નાયબ ચીટનીસની કે જિલ્લા પંચાયતની જે સીટ હોય એની અંદર હોય. એટલે તલાટી મોટા ભાગે તમે ગ્રામ્ય વિસ્તારની અંદર. જ્યારે જુનિયર ક્લાર્કની જે આપણે વાત કરી કે જુનિયર ક્લાર્ક તમને 3 જગ્યાએ જોવા મળે કે એ કલેક્ટર કચેરીની અંદર પણ હોય, તાલુકા કચેરીની અંદર પણ હોય, મામલતદાર કચેરી એની અંદર પણ હોય, અને બીજી એક વાત કરીએ તો જે પંચાયત છે એની અંદર પણ હોય. એટલે એ આ થોડોક એક ત્યાં ડિફરન્સ છે, બાકી વર્કની અંદર કોઈ પણ પ્રકારનો ડિફરન્સ નહીં આવે. જૂના સમયમાં એવું હતું કે જે તલાટીની અંદર હોય એ આ બંને પ્રકારનું વર્ક કરતા, પણ જે પેલું મહેસૂલી તલાટી હતા અને તલાટી કમ મંત્રી હતા એ થોડો ડિફરન્સ પાડવા માટે થઈ
અને તલાટી અને જુનિયર ક્લાર્ક બે પોસ્ટ જે છે એ આપણને થોડી અલગ જોવા મળે. એટલે એમાં વર્કમાં તમને કોઈ ફેરફાર નહીં આવે. દરેક વર્ક તમારે સાથે ડેપ્યુટેશન આવે અથવા તો તમારી સીટ ચેન્જ થાય ત્યાં કરવાનું જ રહેશે. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, કરિયર ગુરુ કાર્યક્રમમાં હાલ સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. કરિયર ગુરુમાં આજે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ગઢવી. પ્રફુલભાઈ, જે રીતે આપણા કોલરનું એક કોલરે જણાવ્યું કે જે રીતે મેસેજીસ આવતા હોય છે ત્યારે ખાસ જોવા મળતું હોય છે, પ્રશ્નપત્રોના પણ મેસેજીસ આવતા હોય છે, પછી ખાસ એક એવી વાત પણ સામે આવતી હોય છે કે રૂપિયાનું સેટિંગ થતું હોય છે, આ કેટલું યોગ્ય? ભૂતકાળમાં આવા બધા સમાચાર ન્યૂઝપેપરમાં ટીવીમાં આવેલા છે, એટલે કોમનલી આવું જે કોઈ લેભાગું થતું હોય એ આ પ્રકારનું કરતા હોય. પણ અત્યારની જે તમે સિસ્ટમ જુઓ ને કે જ્યારથી ઓજસ ઓનલાઈન વેબસાઇટથી ફોર્મ ભરવાની સ્ટાર્ટ થઈ ને ત્યારની પછીની જે પરીક્ષા પદ્ધતિ છે, એટલે આ વાત તદ્દન ખોટી. કેમ કે તમે જુઓ તો જે પરીક્ષાની સિસ્ટમ છે ઓએમઆર સિસ્ટમ, અને એ મશીન દ્વારા આખું એનું ચેક થતું હોય. બીજું કે જે કોમ્પ્યુટર પરીક્ષા લેવાતી હતી એ પણ ઓનલાઈન પદ્ધતિ. એટલે અહીંયા આ જે વાત છે એ ગપગોળા પ્રકારની હોય, ખોટા પ્રકારની વાત હોય, અને આ જે વાત છે એનાથી દરેક વિદ્યાર્થી દરેક વાલી દૂર રહેવું જોઈએ. આની અંદર આવું કોઈ પણ પ્રકારની માત્ર મહેનત જ કરવી જોઈએ, મહેનતથી જ કોઈ પણ વ્યક્તિ પાસ. આજે તમે જોશો કે નાયબ મામલતદારના રિઝલ્ટ આવે, નાયબ ચીફનું રિઝલ્ટ આવે, તલાટીનું રિઝલ્ટ આવે, જુનિયર ક્લાર્કનું રિઝલ્ટ આવે, તો એવા હજારો છોકરાઓ નોકરી લાગતા હોય કે જેને પોતાની પાસે અને બે જોડી કે ત્રણ જોડી કપડાં લાવે તે વિચાર કરે કે કેવી રીતે લાવું. એવા વ્યક્તિ જોબ લાગતા હોય એ વસ્તુ જોઈ અને લાઇબ્રેરીમાં રીડિંગ કરીને વાંચીને લાગતા ત્યારે આ બધી બાબતોથી ખૂબ દૂર રહેવું જોઈએ. કેમ કે આ જે છે એ ઇલીગલ વસ્તુ છે અને એને ક્યારે કોઈ જગ્યાએ પ્રાધાન્ય મળતું હતું નથી. બિલકુલ પ્રફુલભાઈ, આ જયારે એક્ઝામ આવી રહી છે, અગાઉની જે એક્ઝામો ગઈ છે એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા? અગાઉની એક્ઝામોના પ્રશ્નની આપણે વાત કરીએ તો ધોરણ 10, ધોરણ 9, ધોરણ 8 એ જે જીસીઆરટીની બુક્સ હોય અને પાંચમા છઠ્ઠાની હોય એના આધારિત પ્રશ્ન આપણને જોવા મળે. ધારો કે આપણે વાત કરીએ તો ભારત દેશ જે છે તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો નંબર કયો, એવો પ્રશ્ન જોવા મળે. માઉન્ટ બ્લેક જે છે એ વિશ્વના કયા દેશની અંદર આવેલું, એટલે વિશ્વ ભૂગોળનો ત્યાં પ્રશ્ન જોવા મળે. બ્રહ્મપુત્રા નદી જે છે એને બાંગ્લાદેશમાં શું કહેવામાં આવે, એ પ્રકારના પ્રશ્ન જોવા મળે. ગુજરાતી સાહિત્યની આપણે વાત કરીએ તો સાહિત્યની અંદર જે છે એની અંદર ગાંધીજીની આત્મકથા વિશેના પ્રશ્ન, રવ દેસાઈએ જે નલકથા લખેલી એના અંગેના પ્રશ્ન જોવા મળે. મિથ્યાભિમાન દલપત જે છે એમના અંગેના પ્રશ્ન જોવા મળે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી લઈને આધુનિક ગુજરાતી સાહિત્યની અંદર જે પણ કોઈ લેખકની વિશિષ્ટ કૃતિ હોય અને જે કૃતિથી એમને નામના મળી હોય અને બજારમાં ખૂબ ફેમસ થયેલી હોય એ પ્રકારની કૃતિ જે હોય એના પ્રશ્ન આપણને ત્યાં જોવા મળતા હોય. વિજ્ઞાન અંગેના સામાન્ય પ્રશ્ન, એટલે કે ધોરણ 10 નું જે વિજ્ઞાન હોય એમાં જે નેનો ટેકનોલોજી એ જે પ્રથમ ચેપ્ટર છે એ પ્રકારના ત્યાં નોર્મલ આપણને પ્રશ્ન જોવા મળતા હોય. એટલે ધોરણ 5 થી લઈ અને ધોરણ 10 અને એનાથી આગળ કે ઇતિહાસ કે ઇકોનોમિક્સ કે જે ભૂગોળ એવા વિષય છે એમાં ધોરણ 11-12 જે જીસીઆરટીની બુક્સ હોય એ જોઈએ તો આપણને બેઠા આ પ્રશ્નના જવાબ ત્યાં મળતા હોય. પણ એની વ્યવસ્થિત તૈયારી કરવાથી મેરિટમાં આવી શકાય. બિલકુલ પ્રફુલભાઈ, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, કરિયર ગુરુ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.